नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટા ઉદેપુર જિલ્લાની જનતાને પડતી હાલાકીને લઈ શિથોલ અને મોટી રાસલી ગામ વચ્ચે ભારજ નદીના પટમાં ડાયવર્ઝન આપવા ધારાસભ્યની રજૂઆત. છોટા ઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર ભારજ નદી પરનો પુલ બેસી જતા છોટા ઉદેપુર જિલ્લાની જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સ્થળ મુલાકાત લઈ શિથોલ અને મોટી રાલસી ગામ વચ્ચે ભારજ નદીનો પડ સાંકડો અને ટૂંકો હોય ત્યાં ડાયવર્ઝન બનાવવાની માંગ સાથે કલેક્ટરમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમજ ગામડાના લોકોનો સીધો વ્યવહાર પાવી જેતપુર સાથે જોડાયેલો છે, જેથી ખેડૂતોને અને અભ્યાસ કરતા બાળકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ રસ્તો યુદ્ધના ધોરણે તાત્કાલિક સત્વરે બનાવડાવી ચાલુ કરવા માટે જરૂરી આદેશ કરવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. પાવીજેતપુર તાલુકાના શિથોલ અને મોટી રાસલી ગામ વચ્ચે ભારજ નદીનો સાંકડો અને ટૂંકો પડશે, જ્યાં પાઇપો નાખી ડાયવર્ઝન બનાવવાની ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે. આરિફ ખત્રી, પાવીજેતપુર. ગયા અઠવાડિયે ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાનો જીવાદોરી સમાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સિહોદ અને મોટી રાસલી વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજ બેસી ગયો અને તેના કારણે જિલ્લા કલેક્ટરશ્રીએ તાત્કાલિક આ રસ્તો બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. ત્યારબાદ ઘણા બધા આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત, એ મને રજૂઆત કરી કે પાવીજેતપુર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજમાં, હાઈસ્કૂલમાં અને નાના મોટા કામ ધંધા અર્થે શાકભાજી વેચવા, શાકભાજી લેવા પાવીજેતપુર ખાતે આવતા ખેડૂતોને અને સરકારી કામે આવતા માણસોને ખૂબ તકલીફ પડવા માંડી છે અને એ લોકોની એવી રજૂઆત છે કે અહીંયા નદીની અંદર નાનો મોટો એપ્રોચ રોડ બને એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રીને ગઈકાલે મેં પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે જે ભારજ નદીનો પટ છે સિથોલથી મોટી રાસલી વચ્ચે, એ સાંકડા પટ ઉપર એપ્રોચ રસ્તો બનાવી દેવામાં આવે તો આ વિદ્યાર્થીઓને અને ખેડૂતોને એમની તકલીફ દૂર થઈ શકે તેમ છે અને તે લોકો તાલુકાના મુખ્ય મથક પર આવી શકે છે. કારણ કે ઘણા બધા ગામડાઓ આ મુચાપાન તરફના, વાલોઠી, શિવજીપુરા, બામરોલી તરફના, જબુગામ તરફના, કુકના, સુસકાલ, કોલિયારી, હુડ, વદેશિયા, વાઘવા, ઠલકી, મોટી ઠલકી એ તરફના જે ગામોના લોકો છે એ લોકો બહુ ઝડપી અહીંયા જેતપુર પહોંચી શકે અને આમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે તે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે.